વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યા વિશેની માહિતી આપી છે તે સમજવાની છે. તો અહીં તમને અગત્યના મુદ્દાઓ આપ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો એમાં પહેલું છે ધન પૂર્ણાંક. તો કે ધન પૂર્ણાંક કઈ કહેવાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ બધી કઈ કહેવાય? ધન પૂર્ણાંક સંખ્યાઓ છે તે કહેવાય છે. હવે ઋણ પૂર્ણાંક એટલે તો કે -1, -2, -3, -4, -5, -6 આ બધી કઈ છે? ઋણ પૂર્ણાંક. ઉપર નીચે તે બધી ધન પૂર્ણાંક અને નીચે આપેલી છે તે ઋણ પૂર્ણાંક. આ ધોરણ 7 માં પણ તમને આવી ગયું છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો 0, 1, 2, 3, 4, 5, 6, 7 એ ધન પૂર્ણાંક છે. -1, -2, -3, -4, -5, -6 આ બધી કેવી છે? ઋણ પૂર્ણાંક છે. 0, 1, 2, 3 આ બધી કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ છે. આપણે પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ તો 0, 1, 2, 3, 4 એ બધી કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે અને તે કેવી છે? અસંખ્ય છે, જેની કોઈ લિમિટ હોતી નથી, એટલે કે અસંખ્ય છે. અને 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ 0 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. અમુક વાર એકલમાં પૂછે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો ખાલી જગ્યામાં પૂછી શકે, જવાબમાં આવશે તમારે 0. પછી હમણાં જ મેં કહ્યું -1, -2, -3, -4, -5 આ બધી કેવી છે? ઋણ પૂર્ણાંક સંખ્યા છે, તે પણ અસંખ્ય છે. પછી ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હોય એ સંખ્યાનો સમૂહ હોય તેને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. આ બધાનો સમૂહ હોય, આ બધી સંખ્યાનો શું કહેવાય? સમૂહ. ને એ સમૂહને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ હવે તમને કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ, ત્યારબાદ હવે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવેલી જે રકમ હોય છે તેને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. જેમ કે -2 ના છેદમાં 3, 6 ના છેદમાં 7, p ના છેદમાં q અથવા q ના છેદમાં r આ બધી સંખ્યાઓ કઈ છે? સમય સંખ્યાઓ છે. ત્યારબાદ સમય સંખ્યાના ગુણધર્મોમાં શું આવે? તો કે સમૃદ્ધતા છે તે આવે છે. સમૃદ્ધતા એટલે કે સમય સંખ્યાના ગુણધર્મમાં સમૃદ્ધતા આવે છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ સરવાળો અને ગુણાકાર ક્રિયા માટે સમૃદ્ધ છે. પૂર્ણાંક સંખ્યા હોય એ સરવાળા અને ગુણાકાર માટેની શું છે? ક્રિયા સમૃદ્ધ છે અને બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. સરવાળા અને બાદબાકી હોય તેના માટે સમૃદ્ધ છે, પણ આના છે અને ભાગાકાર અને ગુણાકાર હોય 5/6 અથવા તો 6/7 એના માટે સમૃદ્ધ નથી. હવે ત્યારબાદ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો બાદબાકી અને ગુણાકાર ક્રિયા માટે સમૃદ્ધ છે, પણ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. મેં હમણાં તમને કહ્યું તેમ જ. ત્યારબાદ આવે છે જૂથનો ગુણધર્મ. હવે જૂથના ગુણધર્મ શું છે? કે ત્રણેય સંખ્યા સમય સંખ્યા હોય એનો સરવાળો કે ગુણાકાર કરવામાં આપેલી સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યાનો જૂથ બનાવી ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામે એક જ સરખું મળે છે. 2 વત્તા 3 એટલે અહીંયા આવશે 5. 2 વત્તા 3 એટલે શું થશે? 5. આથી બે સંખ્યા ત્રણ સંખ્યાનો સરવાળો અને ગુણાકારમાં કરવામાં આપેલ
છે. હવે આગળ આપણે જોઈએ તો શૂન્ય એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે. શૂન્ય છે એ સરવાળા વિશેની કેવી છે? તટસ્થ સંખ્યા છે. એટલે કે એ વત્તા જીરો આમ કરીએ તો જીરો જ આવે. પછી ત્યાં એવી રીતના જોઈએ તો જીરો વત્તા એ બરાબર પણ જીરો જ થાય. એટલે સરવાળા માટે તટસ્થ સંખ્યા છે તે કેવી છે? શૂન્ય છે. ત્યારબાદ આપણે જોઈએ આગળનો તો એક ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ? સરવાળા વિશેની તટસ્થ સંખ્યા જીરો એટલે કે શૂન્ય. અને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા જોઈએ તો હશે એક. ખાલી જગ્યામાં પણ પૂછે એટલે કે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? તેમાં આવે એક. હવે અને સરવાળા વિશે પૂછે કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? તો આવશે શૂન્ય. એટલે કે એક એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. એટલે કે એક ગુણ્યા એક કરીએ અહીંયા આવશે એક. અને એક ગુણ્યા એ પણ આપણે કરી શકીએ ફરીથી. એટલે કે એક ગુણ્યા એક કરશું તો પણ એક જ આવે એ આવે. દાખલા તરીકે એવી રીતના બાર ગુણ્યા એક કરશું તો પણ બાર જ આવે. એટલે કે તે તટસ્થ સંખ્યા છે. ત્યારબાદ વિરોધી સંખ્યા જોઈએ તો બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય. બે સંખ્યાનો સરવાળો શું કીધું? શૂન્ય થાય છે તો બે સમય સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય છે. બે સંખ્યાનો સરવાળો હોય તે શૂન્ય થતો હોય છે તો તે બે સંખ્યાઓ કેવી કહેવાય? પરસ્પર વિરોધી છે તેમ કહી શકાય છે. ત્યારબાદ જોઈએ તો વ્યસ્ત સંખ્યા. વિરોધી સંખ્યામાં જોયું, ત્યારબાદ વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યામાં શું છે? એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા માટે એક એવી સંખ્યા મળે કે જેથી તેનો ગુણાકાર એક થાય. શૂન્ય સિવાયની કોઈ પણ વસ્તુ એક રકમ એવી લેવાની કે જેથી બંને રકમનો ગુણાકાર શું થાય? એક થાય છે. તો આ બંને સંખ્યાઓ પરસ્પર કેવી કહેવાય છે? વ્યસ્ત સંખ્યા કહેવાય છે. હવે આગળ આપણે દાખલામાં જોઈશું કે કેવી રીતના શું કરવાનું છે. ત્યારબાદ હવે છે સંખ્યા રેખા પર નિરૂપણ. સંખ્યા રેખા પર નિરૂપણ તમારે કેવી રીતે કરવાનું? તો કે પ્રાકૃતિક સંખ્યા હંમેશા જીરોની જમણી બાજુએ જ આવે. પ્રાકૃતિક સંખ્યા હોય તે કેવી આવે? જીરોની જમણી બાજુએ. એટલે પ્રાકૃતિક એટલે ધન, આગળ જીરોની જમણી બાજુએ આવે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા એટલે સંખ્યા રેખા પર જીરોથી ડાબી બાજુએ, જીરોથી ડાબી બાજુ જમણી બાજુએ આવેલી છે. આ બધી છે એ ગુણ આવશે અહીં સંખ્યા રેખાની. એટલે કે જમણી બાજુએ આવેલી છે. સમય સંખ્યા બે અંકો વચ્ચે આવેલી હોય છે. સમય સંખ્યા હોય ત્યાં બે અંક છે ને એની વચ્ચે આવેલી હોય છે. અને સંખ્યા રેખામાં છેદ આપેલ સંખ્યા એ એકમના કેટલા ભાગ કરવા તે બતાવે છે. હવે શું કહે છે? સમય સંખ્યા એકમના કેટલા ભાગ છેદ કરવા બતાડે છે. હવે અહીં દસ આપેલા છે નહીં તમને પાંચ, એટલે કે છેદમાં તમને પાંચ આપેલા છે તો દસ ના કેટલા ભાગ કરવાના? તો કે પાંચ ભાગ કરવાના છે. તો અહીં તમારે કેટલા ભાગ કરવાના ને તે છેદ છે તે તમને સૂચવે છે. જ્યારે અંશ ની સંખ્યા તે કેટલાનો ભાગ છે તે દર્શાવે. અંશ છે તે કેટલાનો ભાગ છે તે દર્શાવે છે. એટલે પાંચનો ભાગ છે તે દસ છે તે અંશ સૂચવે છે. ઉપરની સંખ્યાને અંશ કહેવામાં આવે છે અને નીચેની સંખ્યાને છેદ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ એટલે કે એક અને ચાર ની સમય સંખ્યા અમુક વાર શોધવાની તમને કહે તો કઈ કઈ શોધવાની આવે? એક અને ચાર ની વચ્ચે તમારે સમય સંખ્યા આવી રીતે પ્રશ્નમાં
चार वच्चेनी समय संख्या शोधो। आवी रीतना पण तमने पूछवामां आवे एटले एक अने चार नी वच्चे कई आवे तो के एक आपणे आवी रीतना संख्या रेखा दोरेली होय छे बे अने चार एटले के एक अने चार એની વચ્ચે કઈ આવેલી છે તો કે બે અને ત્રણ તો આવી રીતે તમારે શોધવાની થશે ત્યારબાદ કહે છે કે માઇનસ ત્રણ અને વચ્ચે માઇનસ ત્રણ અને ત્રણ વચ્ચે પૂર્ણાંક સંખ્યા લખો હવે એવી રીતના પણ તમને પૂછી શકે તો તમારે સંખ્યા રેખા શોધવાની સંખ્યા રેખા જે દોરવાની રહેશે શું કહે છે માઇનસ ત્રણ અને ત્રણ વચ્ચેની પૂર્ણાંક સંખ્યા લખો આવી રીતના તમને પ્રશ્ન પૂછવામાં તો તમારે સૌ પ્રથમ શું કરવાનું તો કે સંખ્યા રેખા છે તે દોરી નાખવાની એ તો તમને આવડે છે પછી સેન્ટર અને વચ્ચે ઝીરો આપી દેવાની હવે તમને ધન પૂર્ણાંક ક્યાં સુધીની કીધું ત્રણ સુધી તો પણ આપણે પાંચ સુધીનું લખી નાખીએ છીએ એટલે ધન પૂર્ણાંક છે તે પાંચ સુધીના લખીએ એક બે ત્રણ ચાર અને પાંચ ત્યારબાદ ઋણ પૂર્ણાંક માઇનસ ત્રણ સુધી કહ્યું છે તો અહીંયા પાંચ સુધી લખી નાખશું એટલે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને માઇનસ પાંચ હવે તમને શું કીધું છે તો ક્યાં ક્યાં આવે છે તે તમારે લખવાનું છે માઇનસ ત્રણ થી ત્રણ ની વચ્ચે માઇનસ ત્રણ આવી ગયા છે અહીં અને પ્લસ ત્રણ એ પણ અહીંયા છે હવે એ બંનેની વચ્ચે જોવાનું કે ક્યાં આવે છે એ તમારે લખવાના રહેશે તો આ બધા છે તેની વચ્ચે જ આવે અહીં છે તો શું લખવાનું માઇનસ બે માઇનસ એક ઝીરો એક અને બે આ બધી સંખ્યાઓ છે આમ કેટલી સંખ્યા થાય તો કે આ એક બે ત્રણ ચાર ને પાંચ તો આમ કેટલી સંખ્યા મળે તો કે પાંચ સંખ્યા મળે આવી રીતે તમારો જવાબ છે તે રેડી થશે તમને પ્રશ્નમાં ઘણી વાર પૂછશે ત્યારબાદ હવે જોઈએ તો બે પ્રાકૃતિક કે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવેલું પ્રાકૃતિક કે પૂર્ણાંક સંખ્યા ચોક્કસ મળશે બે પ્રાકૃતિક સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય એની જે વચ્ચે આવતી હોય ને એ કેવી મળે એટલે કે પ્રાકૃતિક અથવા તો પૂર્ણ સંખ્યાઓ જ મળે છે ત્યારબાદ હવે જોઈએ તો ત્રણ ના છેદમાં દસ અને એક ના છેદમાં દસ વચ્ચેની સમય સંખ્યા તો હવે આપણે આ રીતના સંખ્યા રેખા પર દોરતા હોય આ સંખ્યા રેખા છે એની ઉપર દોરતા આમ જોઈએ તો અહીં પહેલેથી લખી તો કે એક ના છેદમાં દસ બે ના છેદમાં દસ ત્રણ ના છેદમાં દસ ચાર ના છેદમાં દસ પાંચ ના છેદમાં દસ છ ના છેદમાં દસ અને સાત ના છેદમાં દસ આવી રીતના આપણે લખીએ તેમાં શું કીધું છે ત્રણ ના છેદમાં દસ અને એક ના છેદમાં દસ ની વચ્ચે કઈ સંખ્યા આવે આ પણ ખાલી જગ્યામાં પૂછી શકે એક માર્કમાં તમને તો ત્રણ ના છેદમાં દસ છે તે અહીં છે ને એક ના છેદમાં દસ છે તે પણ અહીં છે તો આ બંનેની વચ્ચે જોવાનું છે કે કઈ આવે તો કે બે ના છેદમાં દસ છે તે જવાબમાં આવશે એટલે અહીં જવાબ આવશે બે ના છેદમાં દસ પછી એવી રીતના પૂછ્યું ત્રીસ ના છેદમાં દસ અને દસ સોરી ત્રીસ ના છેદમાં સો અને દસ ના છેદમાં સો તો આવી રીતના હોય દસ ના છેદમાં સો વીસ ના છેદમાં સો અને ત્રીસ ના છેદમાં સો આ બંનેની વચ્ચે ક્યાં આવેલા છે તો કે વીસ ના છેદમાં સો એટલે કઈ સંખ્યા કઈ મળે તો ઓગણીસ મળે દસ પછીથી જોવાનું અને અગિયાર ઓગણત્રીસ સુધી જોવાનું રહેશે તમારે એટલે કે ઓગણીસ સંખ્યાઓ છે એ તમને પૂર્ણ મળે ત્યારબાદ ત્રણસો ના છેદમાં હજાર અને સો ના છેદમાં હજાર વચ્ચે સંખ્યા તમારે કેટલી મળે તો એકસો ને નવ્વાણું જેટલી મળે હવે સો ના છેદમાં હજાર અને ત્રણસો ના છેદમાં
કઈ સંખ્યા મળે તો કે 199 સંખ્યા જેટલી આપણે મળે તો આ સમય સંખ્યાઓ અસંખ્ય છે તે મળે છે ત્યારબાદ બે સમય સંખ્યાઓની વચ્ચે આવેલ સમય સંખ્યા શોધવાનો મધ્યકનો ખ્યાલ છે તે મદદરૂપ બને છે હવે મધ્યકનો એટલે કે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો જેટલી રકમ હોય એને ભાગ્યા બે કરના ખરા એટલે કે તમારો મધ્યક છે તે બની રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે આ આટલા મુદ્દાઓ જે છે ભાગપૂર્ણાંક ઋણપૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓ જૂથનો ગુણધર્મ વિરોધી સંખ્યાઓ વ્યસ્ત સંખ્યાઓ સંખ્યા રેખા પર નિરૂપણ તેની પ્રેક્ટિસ કરી તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય તરફ જોઈશું થેન્ક યુ